हेलो स्टूडेंट, आज से अपने धोरण 8 हिंदी सब्जेक्ट में लेसन नंबर 2 जे अर्धू छे अधिक वार्ता छे आगळना वीडियो में समझेली अने पछीनी वार्ता छे आजे समझेशु। तो समझता पहला जेम मैं पहला वीडियो में कीधुं हतुं एम ज के अहींया जे पण शब्द लखेला छे तमारे बुक में लखवाना छे। तो जे आपणे अर्धी वार्ता आगळना वीडियो में छे सेम जात तो एना उपर थोड़ुं छे अने आ विशे थोड़ुं पहला जाणी लईए के कहानी नो जे नायक छे हमी ए पोताना मित्रों साथे ईदगाह जाय छे अने ज्यारे एमना मित्रों छे ए अलग अलग वस्तुओ खरीदे छे मिठाईओ खाय छे त्यारे हमी छे ए बधाथी अलग उभो रहे केम के हमी छे एनी परिस्थिति बहु गरीब छे एटले एनी पासे एटला बधा पैसा नथी के बीजा मित्रों जेटलू वापरी शके, परंतु एनी पासे जे 3 पैसा छे एनु ए शुं करे। तो आपणे जोयुं हतुं के ईदना दिवसे छे बधा मित्रों साथे पोताना पिता तो छे नहीं, एना पिता तो मृत्यु पाम्या छे, एटले एकलो मित्रों साथे छे ईदगाह जाय छे। अने ईदगाह जाय पछी छे एनु जे नमाज वाचवानुं ए बधी छे प्रक्रिया पूरी थई जाय पछी ए लोको मेळामां जाय छे अने मेळामां ज्यारे ચકડોળ આવે છે અને બીજા મિત્રો છે એમાં બેસીને મજા કરે છે, પણ હામી છે અલગ ઉભો રહીને શું વિચારે છે તો કે મારી પાસે જે આટલા પૈસા છે એનો હું ત્રીજો ભાગ છે આ મામૂલી ચક્કર ખાવા માટે આપી શકું નહીં, એટલે ચકડોળમાં પણ બેસતો નથી અને એના પછી છે એ રમકડા વાળો છે તો મોસી ને મામૂ છે એ બધા રમકડા ખરીદે છે બે બે પૈસાના, પરંતુ ત્યારે પણ શું વિચારે છે કે રમકડા છે એટલે કોઈ પણ કામની વસ્તુ નથી, જો તું પડે તો તૂટી જાય અને જો પાણી લાગે તો એ નકામા થઈ જાય છે, અને રમકડા છે એવી વસ્તુ છે એ થોડાક દિવસ આપણને આનંદ આપે છે, પછી છે એની સામે આપણે જોતા પણ નથી, તો ત્યારે છે રમકડા પણ એ ખરીદતો નથી અને બધાથી અલગ ઉભો રહે છે। એના પછી છે એ મીઠાઈઓની દુકાન આવે છે, બધા એના મિત્રો છે મીઠાઈઓ ખાય છે પણ હામી છે મીઠાઈઓ ખાતો નથી, ત્યાં પણ છે બધાથી અલગ ઉભો રહે છે। અને જ્યારે લોખંડ અને નકલી ઘરેણાની દુકાનો આવે છે અને લોખંડની દુકાનમાં છે આગળ લોખંડના ચીપિયાઓ ગોઠવેલા હોય છે અને એ જોઈ અને હામી છે ત્યાં ઉભો રહી જાય છે અને શું વિચારે છે કે મારી દાદી છે એ દરરોજ રોટલી કરે છે ત્યારે એના હાથ છે દાઝી જાય છે, તો જો હું આ ચીપીઓ છે એમની માટે ખરીદું તો એ કેટલી બધી પ્રસન્ન થઈ જાય, અને બીજું કે મારા ઘરમાં છે એક ઉપયોગી વસ્તુ પણ આવી જાય। તો આટલી સુધીની સ્ટોરી છે એ આપણે સમજ્યા હતા, તો આના પછીની સ્ટોરી શું છે એ આગળ આપણે સમજીએ। હામિદ કે સાથી આગે વધ્યો, સભી પર સરબત પી રહ્યો, દેખો જબ કિતને લાલચી હૈ इतनी मिठाइयां ली मुझे किसी ने एक भी न दी, उस पर कहते हैं मेरे साथ चलो मेरा यह काम करो वह काम करो, अब अगर किसी ने कोई काम मुझे कहा तो मैं पूछूंगा खाइए मिठाई आपका मुंह सड़ेगा थोड़े कोशियां निकलेगी आप की जबान कटोरी हो जाएगी, तब घर में पैसे चुराएंगे और मार खाएंगे। लोखंड की दुकान पर जारे से हमें उभो रहे त्यारे एना जे સાથી એટલે કે એની સાથે જે લોકો આવેલા છે એના મિત્રો છે એ આગળ જતા રહે છે, આગળ ક્યાં જાય છે તો કે તબીલ, તબીલ એટલે કે જ્યાં છે પાણી અને સરબતની જે દુકાનો હોય છે ત્યાં ઉભા રહીને તેઓ સરબત પીવે છે। અને ત્યારે શું વિચારે છે હામી કે કેટલા સાથી લોકો છે આમ આટલી બધી મીઠાઈઓ એને ખાધી તેમ છતાં એમને મને થોડી પણ આપી નહીં, જો અને પાછા ઉપરથી જ્યારે હોય ત્યારે મને એમ કહેશે કે મારું આ કામ કરી દે પેલું કામ કરી દે, પણ હવે જો એ લોકો ક્યારે પણ મને કામ કરવાનું કહેશે તો હું કહીશ કે ભાઈ તમે મીઠાયા ખાઓ અને તમારી જુબાન ચટોરી એટલે કે સ્વાદિષ્ટ વસ્તુ ખાને કી ઈચ્છા હોય એટલે કે તમારી જીભ અહીંયા તમે મીઠાઈ ખાશો તો પછી ઘરે જઈ પણ તમારી જીભને છે મીઠાઈઓ ખાવાની ઈચ્છા થશે અને ઈચ્છા પૂરી કરવા માટે તમે ઘરેથી ફિરતા જોશો અને ચોરી પકડી જશે તો પછી માર ખાય છે, ઉભો ઉભો છે હામી આવું વિચારે છે। અને પછી અમ્મા ચિંતા દેખર મેરે હાથ સે લે લેગી ઓર કહેગી મેરા બચ્ચા અમ્મા કે લિયે ચિંતા લાયા કિતના અચ્છા લડકા હૈ ઇન લોગો કે ખિલોને પર ઇન્હે કોણ દુઆએગી, બડો કી દુઆએ સીધે અલ્લાહ કે દરબાર મેં પહોંચતી ઓર તુરંત સુની જાતી, મેરે પાસ પૈસે નહીં હૈ તો ક્યા હુઆ મેં ગરીબ થઈ કિસી સે કુછ માંગને તો નહીં જાતા। હમી શું વિચારે છે કે મારી પાસે પૈસા નથી પણ હું કોઈની પાસે કોઈ વસ્તુ માંગવા તો જતો નથી ને, અને શું કહે છે કે આ લોકોની જ્યારે ઘરમાંથી પૈસા ચોરી કરી અને મીઠાઈઓ ખાશે તો એને માર પડશે, જ્યારે મારા હાથમાં ચીપીઓ જોઈને મારી દાદી છે એકદમ ખુશ થઈ જશે અને મને તે આશીર્વાદ આપશે, અને મોટાએ આપેલા આશીર્વાદ છે એ તો ભગવાન મેલો સાંભળી લેતો હોય છે।
एम विचारो विचारो छे ए लोखंड दुकान पासे जाय छे शू विचारे छे के भले हूँ गरीब छु मारी पासे त्रण पैसा छे पण हूँ कई थोड़ी ना कोई पासे वस्तु मांगवा जाऊ छु। उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है? 6 पैसे लगेंगे। हामिद का दिल बैठ गया, फिर भी बोला ठीक ठीक बता। ठीक ठीक 5 पैसे लगेंगे, लेना है तो लो नहीं तो चलते बन। हामिद से दुकानदार ने पूछा थे क्या छुपियो है कितना होते मैं कहना भाव शू है तो दुकानदार शू कहते 6 पैसे लगेंगे लेकिन 6 पैसा हूँ तेने छुपियो आप। हामिद का दिल बैठ गया एटले के एने से बहु दुख थे कारण के एनी पासे 3 पैसा है पण छुपिया नो भाव तो 6 पैसा है एटले एने बहु दुख थे ए निराश थई गयो। तेम छता के दुकानदार ने कीधु के आनो जे सरखो भाव क्यों जेम आपणे जे बजारमां कोई वस्तु लेवा जोईए तो एनो भाव छे एने आपणे कहीए के भाई आटलामां नहीं मने आटलामां वस्तु जोईए छे। एवी रीते हामिद पण छे પોતાનું મન મક્કમ કરીને બીતા બીતા છે દુકાનદારને પૂછે છે કે ભાઈ સરખી રીતે આનો ભાવ કહો તો દુકાનદાર શું કહે છે કે જો સરખું કહો ઓછામાં આવતા જો ભાવ કહો તો આના 5 પૈસા લાગશે જો તારે લેવો હોય તો લે નહીં તો અહીંયાથી જા એમ દુકાનદાર છે થોડો ગુસ્સામાં હામીને ત્યાંથી જવા માટે કહી દે છે કે ભાઈ આ છુપીઓ છે હું તને 5 પૈસામાં આપીશ જો તારે લેવો હોય તો લે નહીં તો તું અહીંયાથી જા। હામી ક્યાં કલેજા મજબૂત કરકે કહા 3 પૈસે લોગે और वहां आगे बढ़ गया ताकि दुकानदार की घुड़कियां न सुने लेकिन दुकानदार ने घुड़कियां नहीं दी बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक के फिर शान से पकड़ता हुआ संगियों के पास गए। हामिद ने छता मन से मक्कम कर दुकानदार ने शू कही दीदू के आप चीपियो मैंने 3 पैसा में आपसो बोलता बोलता से दुकान की आग जवा लगे કેમ તો કે કદાચ એ દુકાનદાર ને ગુસ્સો આવે 6 પૈસા ના કીધા 3 પૈસા કીધા એટલે દુકાનદાર ને ગુસ્સો આવે અને ઘૂડક્યા એટલે કે અપશબ્દો એને ખીજાય એટલા માટે છે એમ કેતો ગયો કે આ કોઈ ચીપ્યો મને 3 પૈસા માં આપતો એમ કેતા કેતા છે આગળ નીકળી ગયો પરંતુ દુકાનદારે છે એને ખીજાવા ને બદલે પાછો બોલાવ્યો અને ચીપ્યો છે 3 પૈસા માં આપી દીધો અને પછી જાણે કે બંદૂક હોય એની પાસે એને બંદૂક ખરીદી હોય એવી રીતે છે ખભા પર રાખી પોતાના મિત્રો પાસે છે એકદમ શાંતિ છે જાય છે। મોસીને હસતા કહા યહ ચિંતા ક્યો લાયા બુદ્ધુ ઇસકા ક્યા કરેગા। હામિદ ને ચિંતે કો જમીન પર પટકતા કહા જરા આપના જુત્તી કો જમીન પર ગિરાઓ સારી પસલિયા ચૂર ચૂર હો જાયેગી બચ્ચુ। હામિદ છે એ જયારે ચૂપીઓ રે અને એના મિત્રો પાસે જાય છે ત્યારે મોસીન છે એના પર હસે છે અને હસીને શું કહે છે કે તું સાવ પાગલ છે તું શું છે જો તે આ ચીપીઓ કરી દે તો આ ચીપીઓ શું કરવા લઈ રહ્યો છે અને બધા છે એના ઉપર હસે છે ત્યારે હામી શું કહે છે ચીપીઓ પોતાના હાથમાં જે ચીપીઓ છે એ જમીન ઉપર ઘા કરે છે અને શું કહે છે તે જે ભીસ્તી લીધો છે એ પણ તું જમીન ઉપર ઘા કર તારો ભીસ્તી છે તૂટી જશે એમ। મહમૂદ બોલો તો યાર ચિંતા કોઈ ખિલોના ને હામી ખિલોના ક્યો નહીં अभी कंधे पर रखा बंदूक हो गई हाथ में ले लिया पकड़ियों का चिंता हो गया चलो तो इसे जंजीरे का काम ले सकता हूँ एक चिंता जमा दू तो लोगों के सारे खिलौने की जान निकल जाए तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते। बाल भी बाका एक रूढ़ी प्रयोग कहते हैं कि घरा पर नुकसान न पहुंचा सके हम बहादुर शेर है मेरा चिमटा। सम्मी ने खंजरी ली थी प्रभावित होकर बोलो मेरी खंजरी से बदलोगे तो आने की है तो मोहम्मद ने तू कीधु जारे हामिद ने कीधु के तारो भिस्ती से नीचे ना जो ये आपरे टूटी जाइए छे के नहीं तो मोहम्मद तू कहते तो चीपियो थोड़ी ने कोई रमवानी वस्तु छे तो हामिद शू जवाब आपे छे केम रमवानी वस्तु नथी जो हूँ आने खभा पर राखी दो तो ये बंदूक बनी जाए अने हाथ में राखो तो साधु पास जे चीपियो हो ए बनी जाए अने आनाथी हूँ मंजीरा नु काम पण लई शकुं छुं। જો હું આ ચીપ્યો એક ચીપ્યો તમારા રમકડાને મારું તો તમારા બધાના રમકડા છે તૂટી જાય પરંતુ તમારા બધાના રમકડા છે એ મારા ચીપ્યાને જરા પણ નુકસાન પહોંચાડી શકે નહીં કેમ કે મારો ચીપ્યો છે બાજુ છે। તો આ વાત સાંભળીને સમ્મીએ ખંજરી લીધી હતી તો એને શું કીધું કે આ મારી બે આનાની છે તો તું આ મારી ખંજરી સાથે તારો ચીપ્યો બદલે કારણ કે હવે છે એ લોકો ચીપ્યાથી પ્રભાવિત થઈ ગયા હતા અને માની ગયા હતા કે ખરેખર છે હામીદે ચીપ્યો ખરીદ્યો એ સારું કર્યું એમ। हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा बोला मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ दे बस एक कमरे की झिल्ली लगा दी
थप थप बोलने लगे, जरा सा पानी लग जाए तो खत्म हो जाए। मेरा बादू चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। तो हम ही देते हैं खंजरी सामने उपेक्षा है, नजरअंदाज के लिए खंजरी सामने जो ऊपर ने मैंने शू कीधु कि तारी खंजरी तो साव छे, खाली चामड़ा की पट्टी लगा भी दीदी से जो आने पानी वही जाए तो ये पति है कोई काम नहीं रहे नहीं। जारे मारो चीटियो से ये तो आंधी में तूफान में गमे ते आपत्ति सामे से है एमना मजबूत टकी रहे। चिमटे ने सभी को मोहित कर दिया लेकिन अब पैसे किसके पास धरे। फिर मेले से बहुत दूर निकल आए, धूप तेज हो रही है, घर पहुंचने की जल्दी है, बड़ों से जिद करे तो भी चिंता नहीं मिल सकता। हामिद है बड़ा चालाक इसलिए उसने अपने पैसे बचा रखे थे। हवे से चिपिया की बद्धा थे प्रभावित थी गए लेकिन हवे से चिपियो बद्धा मित्रों ने गमवा लगे पर थाई जसु के चाहता चाहता थे आगर निकल गया हुए अने बधाने हवे घरे जवानी पण उतावळ छे एटले कदाच ए छोकरा एना जे मित्रो छे ए पोताना पिता पासे जिद करे के आ चिपियो जोई छे तो पण हवे चिपियो मळी शके तेम नथी कारण के तड़को पण एटलो थई गयो छे अने बधाने घरे जवानी उतावळ पण छे। અને હામિદ છે બધા શું વિચારે છે કે હામિદ છે બહુ ચાલાક છે, એને તો પોતાના પૈસાનો સદુપયોગ કર્યો છે અને આ ચીપીઓ ખરીદ્યો છે ઓર અને તીન 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 ચાર ચાર આને પૈસે ખર્ચ થયો પર કોઈ કામની ચીજ ન લઈ શકે। હામિદે તીન પૈસે ને રમ જમા દીધા। સચી તો હે ખીલોના કટિયા ભરો છો તૂટ ફૂટ જાય, હામિદ ના ચિંતા બને રહેગા વર્ષો। મોસીને કહા જરા આપના ચિંતા દો, હમ ભી દેખે તું હમારા ભિસ્તી લેકર देखो। मोहम्मद और नूरे ने भी अपने खिलौने पेश किए। बधा मित्रों ने एक घना बधा पैसा खर्च कर्या पण एक पण वस्तु छे काम नी लीधी ने। जारे हमीद ने नी पासे थोड़ा पैसा हता परंतु एने छे काम नी चीज खरीदी तो हवे छे एना मित्रों पण एवुं माने छे के खरेखर छे रमकड़ा कोई काम नी वस्तु नथी। हजी तो आटलुं बधुं चालीने जवानुं छे, कदाच पड़ी जाय तो रमकड़ा तूटी पण जाय छे परंतु हामिदे जे चीपियो खरीद्यो छे ए तो वर्षो सुधी कोई आपत्ति नहीं। चिमटा बारी बारी सबके हाथ में गए और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। इतने खूबसूरत खिलौने जो तो नाना बाळको जेम रमकड़ा ने जो खुश था
એવી રીતે એની બેન પણ સાહેબ સુસ્ત થઈ એની સામે દોડ્યું અને એના હાથમાંથી તે ભિસ્તી લઈ લીધો અને પછી સાહેબ ખુશીથી કૂદકા મારવા લાગ્યો. જ્યારે કૂદકો મારવા લાગ્યો ત્યારે ભિસ્તી તેના હાથમાંથી પડી ગયો અને સુરલો એટલે કે એનો પણ ત્યાં અંત થયો, એ મૃત્યુ પામ્યો. ઇન્સર્ટ સાહેબ ભિસ્તી છે તૂટી ગયો. મિયાં નૂરે કે વકીલ સાહેબ ઇસે ભી જ્યાદા રોવાનો હુઆ. વકીલ જમીન પર યા તાર પર બેઠ નહીં સકતે, उनकी मर्यादा का विचार तो करना ही होगा. दीवार में दो कुटिया गड़ी, उन पर लकड़ी का एक पटरा रखा गया. पटरे पर कागज का एक कालीन यानी फजे पात्र में हो एक बिछाया गया. वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिरा. नूरे ने उन्हें पंखा जलना शुरू किया. अदालतों में खत की तटिया और बिजली के पंखे होते, क्या यहाँ मामूली पंखा भी न हो? बाद का पंखा आया और नूरे हवा करने लगा. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से सीधा मृत्यु लोग आ रहे और उनका माटी का चोला चोला लेके सर माटी में मिल गया. फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां धूरे में डाली गई. धूरे लेके कचरा माते नाची दी. तो हमें नूरे जो वकील खरीदो थे ना उनके केवी रीते था से. तो कि नूरे विचार है कि वकील साहब से तो जमीन ऊपर कहीं बैठे नहीं, तो एना माटे से स्पेशल दीवार पर से खिली छोड़ी एना ऊपर एक आंकड़ा नु पाटियो राखी एना ऊपर कागज नु एक पत्र नु पाटी ने क्या छे ए वकील ने बेटा रहे. जाने के यूं लागे कि राजा भोज से पताना किया सन पर बैठा हो ए रीते से ने वकील ने राखे से पाटिया पर अने पछी के विचार है कि अदालत मा ज्या वकील जता हो तो अदालत मा तो खसकी टटिया. खसकी टटिया एटले शू के खस नाम नो एक सुगंधित छोड़ छे. પહેલાના જમાનામાં એ છોડથી એક છે પડદો બનાવવામાં આવતો, એના મૂળ જે હોય એનાથી એક પડદો બનાવવામાં આવતો. એ છોડ છે બહુ સુગંધિત અને ગરમીની સિઝનમાં છે બારીમાં એ પડદો લગાવવામાં આવતો અને એની ઉપર છે પાણી છાંટવામાં આવતું, જેથી કરીને જે હવા આવે એ ઠંડી અને સુગંધિત આવે. તો એ પડદાને શું કહેવાય? ખસકી ટટિયા, જેમ અત્યારે તમે કુલરમાં કદાચ જોયું હશે તે. તો નૂરે શું વિચારે છે કે ત્યાં તો વીજળીના પંખા હોય તો અહીંયા વકીલ સાહેબ માટે મારે પણ છે કઈક પંખો જોઈએ. તો એ જે હાથ પંખો લઈ આવ્યો, જે હાથેથી આપણે જે હવા રાખવા માટે જે પંખો વાપરતા હોઈએ છીએ એ હાથ પંખો લઈ આવ્યા છે. અને પછી વકીલને તે હવા નાખવાનું ચાલુ કરે છે. તો ખબર નહીં કે હવાથી કે પંખાને અડવાથી એ વકીલ સાહેબ છે સીધા સ્વર્ગમાંથી એટલે કે સ્વર્ગમાંથી જે સિંહાસનની માથે બેઠા હતા એમાંથી સીધા તે જમીન પર પડે છે અને એનું જે માટીનું શરીર છે માટીમાં મળી જાય. પછી બહુ જ શોકથી એટલે કે દુઃખની સાથે છે એનું બધું જે માટી છે જે તૂટેલા હાડકા છે એ બધું છે કચરામાં નાખી દેવામાં આવે છે. ધૂરે એટલે કે કચરાનો જે ઢગલો છે એમાં નાખી દેવામાં આવે. અમિયા હામિદ તો હામ સુની અમીના ઉસકી આવાજ સુનતે હી દોડી ઓર ઉસકો ગોદને ઉઠાકર તૈયાર કરને લગી. સહસા ઉસકે હાથને ચિમટા દેકર બચો બોલી, યહ ચિંતા કહાં સે લાયે? મેને બોલા મોલ લિયા હૈ. મે કે પૈસે કે એટલે કે કેટલા રૂપિયા? તીન પૈસે દિયે. હવે છે એ અમીના હામિદજી જે દાદી છે એ અવાજ સાંભળીને ફટાફટ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે. કારણ કે પહેલા એને ઓલરેડી ચિંતા હતી કે હામિદ છે બહુ નાનો છે, એની પાસે પહેરવા માટે બૂટ નથી અને ઉપરથી એના પિતા પણ નથી, તો એકલો છે ઈદગાહ જાય છે અને ત્યાં ઘણી બધી ભીડ હોય છે કદાચ ખોવાઈ જશે. તો એટલે હવે ફાઇનલી છે હામિદ પાછો આવી ગયો. તો એને અવાજ સાંભળ્યો અને એ દોડે છે અને પોતાના ખોડામાં હામિદને બેસાડી એને વાળ કરવા લાગે છે. પણ જ્યારે ખોડામાં બેસે અને વાળ કરવા લાગે છે ત્યારે અચાનક છે હામિદના હાથમાંથી ચીપ્યો છે એ જોઈને અમીના એને પૂછે છે કે આ ચીપ્યો તું ક્યાંથી લાવ્યો? તો હામિદ શું કહે છે? મેં આને મોલ એટલે કે ખરીદ્યો છે. તો અમીના શું કહે છે? કે પૈસે મેં એટલે કે કેટલા રૂપિયામાં? તો હામિદ કહે છે ત્રણ પૈસા દીધા છે એટલે કે મેં આ ચીપ્યો ત્રણ પૈસાનો ખરીદ્યો છે. અમીનાને છાતી પીધી. યહ કેસા બેસમજ લડકા હૈ કે ડોકર હુઆ કુછ ખાયા ના પિયા આપ લાયા ક્યા ચિંતા સારે મેલે મેં તુઝે ઓર કોઈ ચીજ ના મિલી જો યહ લોહે કા ચિંતા ઉઠા રહા હૈ. हामिद ने अपराधी भाव से कहा तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लाया. छाती पीट ली એટલે કે દુઃખ પ્રગટ કર્યું એટલે કે અમીના ને છે એ ચીપ્યો જોઈને દુઃખ થયું અને એ છે હામિદ ને ખીજાવા લાગ્યો. હામિદ પર ગુસ્સે થયો કે બપોર થવા આવી અને
અને તે મેળામાંથી ન તો કોઈ ખાધું ન કોઈ વસ્તુ ખરીદી અને ખરીદું છું તો કે આ લોખંડનો ચીપિયો કારણ કે હમીના એવો ખબર જ હતી કે હમીદ પાસે ત્રણ જ પૈસા છે અને ચીપિયાની કિંમત પણ કેટલી છે તો કે ત્રણ તો એનો મતલબ શું થાય કે એને છે એ બધા પૈસા છે ચીપિયામાં જ વાપર્યા છે એ સિવાય છે મેળામાં કોઈ પણ જાતનો ખર્ચ કર્યો નથી તો એટલે એને દુઃખ થાય છે અને એ ગુસ્સામાં હમીદે શું કહે છે કે તું કેટલો ના બનો છોકરો છે જો મેળામાં છે ન તો કોઈ ખરીદ્યું ન મીઠાઈ ખાધું અને શું લઈ આવ્યો તો કે આ લોખંડનો ચીપિયો એ સાંભળીને તો હમીદ અપરાધી ભાવ એટલે કે જાણે હમીદનો કોઈ વાત હોય એવા ભાવથી શું કહે છે કે દાદી તમારી આંગળીઓ છે રોટલી બનાવતા ત્યારે દાઝી જતી હતી એટલે કે હું આ એટલે હું આ ચીપિયો તમારા માટે લઈ આવ્યો છું બુઢિયા બાબો તુરંત સ્નેહે બદલ્યો બચ્ચે મેં કિતના ત્યાગ કિતના સદભાવ ઓર કિતના વિવેક દૂસરો કો ખિલોને લેતે ઓર મીઠાયા ખાતે દેખકર ઇસકા મન કિતના લલચાયા હોગા ઇતના જબ કિસસે હુઆ કહેતે અમીના મન જે ગુસ્સો છે એ પ્રેમમાં બદલાઈ જાય છે કેમ તો કે જ્યારે હામી દેવ કહે છે કે તમે જ્યારે રોટલી બનાવો છો ત્યારે દાઝી જાઓ એટલે હું તમારા માટે આ ચીપિયો લઈ આવું છું એ સાંભળીને અમીનાનો ગુસ્સો બધો ગુસ્સો છે પ્રેમમાં બદલાઈ જાય છે અને એ વિચારે છે કે આ નાનકડા છોકરામાં કેટલી ત્યાગ શક્તિ છે કેટલો સદભાવ છે અને કેટલો વિવેક છે જ્યારે બીજા લોકો રમકડા ખરીદતા હશે અને મીઠાઈઓ ખાતા હશે ત્યારે આની પણ ઈચ્છા થઈ હશે આનું પણ મન લલચાયું હશે જેમ સામાન્ય બાળકોનું લલચાતું હોય છે એમ પરંતુ તે ઈચ્છાઓ પર કાબુ કરી નિયંત્રણ કરીએ છે કે આ મારા માટે ચીપિયો લડું જપ એટલે કે ધીરજ અને આમાં આટલી ધીરજ કેવી રીતે રહી હશે એમ અમીના તો મન ગદગદ હો ગયો વર અને લગી દામન પેલા કરતા અમિત કો ધોવા દેતી જતી પર ઉસકી આંખો મેં સે આંસુ કી બડી બડી બુંદે ગીરતી જતી હતી અમીના છે એ એકદમ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી એની આંખમાંથી છે એક પછી એક આંસુઓ પડવા લાગ્યો અને એ છે પોતાનો દામન એટલે કે આંચલ થોડો છે એ ફેલાવીને ભગવાન પાસે છે હામિદ ની દુઆ કરવા લાગી એટલે કે હામિદ ને છે આશીર્વાદ આપવા લાગી અને હામિદ માટે છે ભગવાને પ્રાર્થના કરવા લાગી એ છે એકદમ ભાવ થઈ ગઈ તો અહીંયા છે આપણી વાર્તા છે પૂર્ણ થાય છે તો જેમ શબ્દાર્થ છે તમારે લખવાના એના સિવાય જે તમારી ટેક્સ્ટ બુકમાં રૂઢિપ્રયોગ મુહાવરે કે અર્થ એટલે કે રૂઢિપ્રયોગ છે એ પણ તમારે તમારી બુકમાં છે શબ્દાર્થ પછી લખવાના છે અને એના પછીનું જે વર્ક છે એ તમને પીડીએફમાં મળી જશે થેન્ક યુ